નમસ્કાર મિત્રો, ગ્રીષ્મા મર્ડર કેસમાં ફરી નવો વળાંક. ગ્રીષ્મા મર્ડર કેસમાં આરોપી ફેનિલે ગુનો કરવાનો ઇનકાર કર્યો. હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે. હવે ગ્રીષ્મા હત્યા કેસ સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે, કારણ કે હત્યાના આરોપી ફેનિલે ગુનો કબૂલવાનો ઇનકાર કર્યો છે. કોર્ટરૂમમાં ગ્રીષ્માના હત્યારા ફેનિલે કહ્યું કે તેને ગુનો કબૂલ નથી, જેને લઈ હવે આ કેસ સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે. આરોપી ફેનિલને સરકારી વકીલ પણ આપવામાં આવ્યો છે. આવતીકાલે ફરી આરોપી ફેનિલને સુરત કોર્ટમાં રજૂ કરાશે. આ કેસ સેશન્સ ટ્રાઇબલ હોવાથી કઠોર કોર્ટમાંથી કેસ કમિટી થઈને સુરતની કોર્ટમાં ટ્રાન્સફર કરાશે. ત્યારબાદ ફેનિલની સામે ચાર્જ ફ્રેમની કાર્યવાહી કરીને સાક્ષીની જુબાની લેવામાં આવશે. મહત્વનું છે કે ફેનિલની ધરપકડના 5 દિવસમાં પોલીસે 2500 પાનાની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી હતી, જેમાં 23 પંચનામા કરવામાં આવ્યા છે. 190 સાક્ષીઓ છે, 188 દસ્તાવેજી પુરાવા છે. આ ઉપરાંત ડાયરેક્ટ પુરાવા, ઇજાગ્રસ્ત વ્યક્તિનો પુરાવો, મેડિકલ અને સીસીટીવીનો પુરાવો, વિડીયો ફૂટેજ, ઘટના પહેલાની ઓડિયો ક્લિપ અને ઘટના બાદની ઓડિયો ક્લિપનો પુરાવો રજૂ કરવામાં આવ્યો હતો. સુરત જિલ્લાના પાસોદરા ગામમાં ગ્રીષ્મા નામની યુવતીની હત્યા થઈ હતી. ત્યારબાદ આરોપી ફેનિલની કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. ધન્યવાદ. જય હિન્દ.